હરિયાણામાં આ પ્રકારની એક ચકચારી ઘટના બની કે જ્યાં એક 10 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. આ વિશે ચર્ચા કરીશું. અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે મનોચિકિત્સક જ્યોતિકભાઈ ભચેજ, તેમજ સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા, તેમજ વડોદરાથી અમારી સાથે ધર્મગુરુ જ્યોતિર્નાથજી જોડાયેલા છે. જે પ્રકારે આ ઘટના બની છે તે ઉપર ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા એક રિપોર્ટ જોઈ લઈએ કે ફરી એકવાર સાધુએ આખો સ્વામિનારાયણ સંપ્રદાય અને સાધુતા બદનામ થાય તેવું હલકું કૃત્ય કર્યું છે. ખેડાના હરિયાણામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના એક લંપટ સ્વામીએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદથી હાલમાં ચકચાર મચી ગઈ છે. સ્વામીના વેશમાં ફરતા એક શેતાને પોતાની હવસની હોળી ખેલી, શિક્ષણના ધામમાં જ બનાવ્યો એક કિશોરને પોતાનો શિકાર. સ્વામિનારાયણ સંપ્રદાય પર ફરી એકવાર કલંકની કાળી ટીલી તાણતો આ સ્વામી છે ખેડાના હરિયાણાની ગુરુકુળનો, જેનું નામ છે આત્મસ્વામી. સંપ્રદાયની જ ગુરુકુળમાં રહીને 10મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બનાવ્યો પોતાનો શિકાર. હેવાનિયતની હદ તો ત્યારે થઈ કે જયારે 8મી સપ્ટેમ્બર ના રોજ આ કિશોરને યુવતીના કપડા પહેરાવી માનસિક રીતે વિકૃત સ્વામીએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. અને આવો તો એકાદ વાર જ નહીં, પરંતુ લગભગ 20 દિવસ સુધી હેવાન સ્વામી પોતાની હવસ પોષતો રહ્યો અને આ વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપતો રહ્યો. પરંતુ આખરે આ વિદ્યાર્થીએ પોતાના પિતાને વાત કરી અને આખો મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને. હરિયાળા ગુરુકુળના સ્વામી આતંક સ્વામી નામે હરિયાળા ગુરુકુળની અંદર 10મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થી સાથે 3/8 થી 26/7 અને છેલ્લા 8/9, 8/15 દિવસે 13/0 થી 34 દરમિયાન એ વિદ્યાર્થીને છોકરીના કપડાં પહેરાવી તેની સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જેના બાપુજીએ ફરિયાદ આપતા અત્રે ફરિયાદ નોંધાઈ છે અને જેની તપાસ સિનિયર પ્રોસેસર શ્રી જલા સાહેબ નવ કરી રહી છે. મામલો બહાર જેવો આવ્યો કે આત્મસ્વામી ફરાર થઈ ગયો. પોલીસ હવે તેને શોધી પાડવા માટે દોડધામ કરી રહી છે, પરંતુ સંપ્રદાયના અન્ય સ્વામી તો આ સમગ્ર મામલે કંઈ જ જાણતા ન હોવાનું કહીને પલ્લો ઝાડી રહ્યા છે. આ બાબતથી હું એટલો બધો કઈ પરિચિત નથી, મને આમાં બહુ ડીપ ની કઈ ખ્યાલ નથી. તમારી સાથે આત્મસ્વામી તમારે એમની સાથે કરી દે છે, એમનું વર્તન એટલે અમે તો ઘણા સમયથી સાથે રહીએ છીએ, બરાબર છે. મેં ક્યારે એવું એમનામાં કોઈ જોયું નથી અને એવો કોઈ મને ખ્યાલ નથી આવ્યો અત્યાર સુધીમાં. ત્યારે સાધુતાને શરમાવનારી આ ઘટનાથી એક સાથે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે ક્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની આડમાં આવા લંપટ સાધુઓ ભગવાનને લજવતા રહેશે, ક્યાં સુધી શિક્ષાના જ ધામમાં ગુરુ શૈતાન બનીને ત્રાટકતા રહેશે, ભગવા વેશની આડમાં ફરતા હવસના હેવાનોને સમાજ ક્યાં સુધી ભગવાન જેવો દરજ્જો આપતો રહેશે, કોણ કરશે આવા લંપટ સાધુઓને સજા, ક્યાં સુધી આત્મસ્વામી જેવા શેતાનો સંપ્રદાયને પણ બદનામ કરતા રહેશે, અને આખરે પોલીસ આ સાધુને ક્યારે દબોચશે તે પણ મોટો સવાલ છે. યોગિંદરજી, સંદેશ ન્યૂઝ, ખેડા. તો ખેડાના હરિયાણામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સ્વામી મામલે હવે સંચાલકો છટકવારી શોધી રહ્યા છે, જ્યારે આ ગંભીર મામલે સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલક સીમંત સ્વામીને સંદેશ ન્યૂઝના રિપોર્ટરે જ્યારે આરોપી આતમ સ્વામી ક્યાં છે તેવો સવાલ કર્યો તો તેઓએ ઉડાઉ જવાબ આપ્યો. સાંભળો શું કહ્યું સંચાલક સીમંત સ્વામીએ. સંચાલક આપજો આપના દ્વારા. હું જાણતો નથી. સંચાલક ને જાણ એવી કરી છે, સંચાલક ને જાણ એવી કરેલી છે કે ત્યાં સુધી આવું રીતના મારપીટ ને આવા કૃત્યો, તો સંચાલક શ્રી એવું કીધેલું છે બાળકોને કે અમે સાંજે મીટિંગ કરીશું,
બરોબર છે, રાત્રે મીટિંગ કરીને તમને જણાવશું. સંચાલક કોણ છે, કોનીએ વાત થઈ? એ છોકરાઓ છોકરાઓ હા છોકરાઓ આવે છે, બહાર બેઠા છે. બહાર બેસાડવાનું કારણ અમને લોકો બહાર બેસાડ્યા છે, બાકી અમે લોકો તો મેઈન ઓફિસમાં આવ્યા હતા. છોકરાએ ફરિયાદ આવી તો તરત અનેક વાર ફરિયાદો આવી છે. પેલા આતંક સ્વામી, આતંક સ્વામી અહીંયાથી રજા લીધા વગર ગયા છે ને? અહીંયાથી આપના સ્વામી કઈ રીતે ગયા ખબર નથી આપને? કોઈ રજા લીધા વગર આપના આપના અંડર માં હતા તો પણ ખબર નથી, જાણ નથી, ખ્યાલ નથી. તો હવે આજ મામલે ચર્ચા કરીશું. આપણી સાથે મહાનુભાવ ઉપસ્થિત છે. સૌપ્રથમ હું વડોદરા જ્યોતિર્નાથજી પાસે આવીશ. જ્યોતિર્નાથજી, જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી છે, એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ બાળક ભણવા ગયો હતો, દસમા ધોરણમાં ભણતો હતો, 15 વર્ષનો બાળક. મા બાપ આવી સંસ્થાઓમાં, ધાર્મિક સંસ્થાનમાં બાળકોને ભણવા મૂકે છે. તેમને આસ્થા હોય છે કે ત્યાં ભણશે તો બાળક સારું શિક્ષણ પણ મેળવશે અને સારા સંસ્કારોનું સિંચન પણ થશે તેમાં. પરંતુ જો આ પ્રકારના ધાર્મિક સંસ્થાનમાં જ આ પ્રકારની ઘટના બને, દુષ્કૃત્ય આચરવામાં આવે, તો તેને કઈ રીતે જોઈ શકાય? વારંવાર ગુરુકુળોમાં આવા કેસો બનતા રહે છે. અને ભાઈ, આ કેસ એક પહેલો કેસ નથી. સ્વામિનારાયણ ગુરુકુળની અંદર આ પરંપરા બની ગઈ છે. સંચાલકો નહીં પણ બધા જ સાધુ એકબીજાની પોલ જાણતા હોવા છતાં આ છુપાવવાની અને ઢાંક પૂછડો કરવાની વાત છે. આની સામે ખરેખર સરકારે સખત કાર્યવાહી કરવી જોઈએ. અને હું તો એવું માનું છું કે ગુરુકુળો પરથી પરમિશનો રદ કરી અને ગુરુકુળોની આ ક્રિયાઓને બંધ કરાવી જોઈએ. જી જરૂરથી. હું રુઝનબેન તમારી પાસે આવવા માંગીશ કે જે આ પ્રકારની ઘટનાઓ બને છે તે સમાજ પર શું છાપ છોડે છે? સૌથી પહેલા તો આ જે પ્રકારની ઘટનાઓ બને છે એના માટે લો છે, જેને કહેવાય છે પોસ્કો, પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ ઓફેન્સ. હવે આ લો જે છે આપણે ક્યારના એવરી ટાઈમ ડિસ્કસ બી કરીએ છીએ, પણ એનું અમલીકરણ કેમ નથી થતું એ ખબર નથી. હવે જ્યારે આ બધી ચીજો બની રહી છે સંસ્થાવાળી, તો ધેર આર લોટ ઓફ એનજીઓઝ જે ચાઇલ્ડ એબ્યુઝની અગેન્સ્ટ, અને અમે એક બીજું બી અમે એક વર્ડ યુઝ થાય છે પીડોફાઇલ, જે આના માટે એક્ઝેક્ટલી યુઝ થતો, પણ જ્યારે બચ્ચાની સેક્સ્યુઅલ એબ્યુઝ થાય છે પીડોફાઇલ યુઝ થાય છે. હવે આ જે આપણા પેલા મહારાજ સાહેબે કીધું કે આ રીતે તો બન્યા જ કરે છે, તો મહારાજ સાહેબ એમ શ્યોર કોઈ સંસ્થાના જ હશે અને એમને આટલું બધું નોલેજ છે. એટલે મારું એવું કેવું છે કે આપણે આજે મહારાજ સાહેબ બોલો યા ગુરુકુલ બોલો, જે એક સારી ચીજ છે, ગુરુકુલ ઇઝ અ વેરી ગુડ થિંગ, કંઈ ખોટું નથી, એક સારી એની સિસ્ટમ સારી છે. પણ આપણે એઝ ઇન્ડિયા આપણે બધાને ચીજને બગાડવામાં કોશિશ કરીએ છીએ, બધું ગંદકી કરવામાં કોશિશ કરીએ છીએ, યા આપણે એવું વિચારીએ છીએ કે આપણે ગુરુકુલના આડે આપણે આ બધું દુષ્કર્મ યા આ બધું જે છે કરી શકશું. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે મને જેનાથી બહુ ગુસ્સો આવે છે, ઘૃણા છે, કે આ જે થાય છે એ પહેલી વાર થયું નથી. મારા જેવી કયું પહેલા થયું છે ને, આ થતું જ આવ્યું છે, અને મારા ખ્યાલે આનાથી વધારે થતું હતું. પણ હવે થેન્ક્સ ટુ મીડિયા બહાર આવે છે એટલે આ થોડું કંટ્રોલમાં આવી રહ્યું છે એવું મને લાગે છે. પણ આ જે રીતે થતું રહે છે તો એમાં ધેર આર ટુ, આઈ મીન માય ટેક ઇઝ ધેર આર ટુ ઓપ્શન્સ ફોર ઇટ. ફર્સ્ટ ઓપ્શન ઓબ્વિયસલી આઈ વુડ નોટ લાઈક ટુ સે કે આપણે ગુરુકુલો બંધ કરી દઈએ, કારણ કે આપણે સડો રોકવાનો છે, ઝાડને કાપવાનો નથી, કારણ કે એનાથી સડો નથી રોકાવાનો, બીજે ક્યાંક થશે, સિમ્પલ. એટલે એના કરતા બેટર છે કે આપણે એ જે સડો રોકવાનો છે એની કોઈક સિસ્ટમ બનાવી જવાય, અને એના માટે જે ગુરુકુલના સંચાલકો છે, લેટ અસ હોલ્ડ ધેમ રિસ્પોન્સિબલ, ધે શુડ બી રિસ્પોન્સિબલ ફોર ધીસ. જાણે કે અમે જયારે કંપની ચલાવીએ છીએ, અમારી કંપનીમાં કઈ થાય છે તો અમે રિસ્પોન્સિબલ છીએ. એવું નથી કહેતા કે ભાઈ કંપની બંધ કરી નાખીએ, અમને રિસ્પોન્સિબલ સજા માલિકોને સજા થાય છે, સિમિલરલી અમે રિસ્પોન્સિબિલિટી લેવાય. અને બીજું કે આપણે જે આટલા સારા બધા એનજીઓ છે, આટલી બધી જે ફંડિંગો એ લોકોને આવે છે, તો લેટ એનજીઓ ટેક એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધીસ એન્ડ સી ટુ ઇટ કે આવી રીતે આ જે આ રિપીટ થાય છે, રિપીટ થવાનું બંધ થાય. જી જરૂરથી. જ્યોતિકભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે પ્રકારે આ ઘટના બની છે, એક 15 વર્ષનો બાળક, કુમળી વયનું બાળક છે, તેનું હજી તો દિમાગ છે તે વિકસિત થઈ રહ્યું છે, વિકાસ પામી રહ્યું છે. તે બાળકને પહેલા મહિલાના કપડાં પહેરાવવામાં આવે છે અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે, અને પહેલી વાર ન હતું, છેલ્લા 20 દિવસથી તેની સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી હતી. તો શું આ પ્રકારની જે હાલમાં લોકોની મેન્ટેલિટી થઈ રહી છે, તેમનું જે માનસિક રીતે તેમનું જે સ્તર આવી રહ્યું છે, શું એ કોઈ પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર છે, કોઈ ડિસીઝ છે, શું એ લોકો સભાન તેમની અવસ્થામાં આ પ્રકારના કાર્ય કરે છે, શું હોઈ શકે? આ માનસિક રોગની વાત કરીએ આપણે તો, જેમ રુઝાનબેને બી વચ્ચે એમને જિકર કર્યો એમ કે આ પીડોફિલિયા નામની એક માનસિક બીમારી હોય છે. આ કેસમાં જ નહીં પણ ઘણા બધા એવા કેસીસ છે જેમાં ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝની વાત આવે છે, એમાં પીડોફિલિયા નામની એક માનસિક બીમારીમાં માનસિક વિકાર હોય છે કે ખાસ કરીને પોતાની વયમર્યાદા કરતાં 5 અથવા ઓછી વર્ષની વયમર્યાદા સાથે આવા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો અથવા કોઈ પણ સેક્સને લગતી એક્ટિવિટી કરવી.
પીડોફિલિયા નામની બીમારી જે છે એ દુનિયામાં જેટલા પણ સેક્સ્યુઅલ ડિસઓર્ડર્સ છે અથવા સેક્સ્યુઅલ પરવર્ઝન છે એમાં પ્રથમ નંબરે આવે છે. એવું નથી કે આ પહેલો જ કિસ્સો છે, ઓલ ઓવર ધ વર્લ્ડ જેટલા પણ બાળકો જે છે એમાંથી લગભગ 5-10% બાળકો જે છે આવા પીડોફિલિયાના ભોગ બનતા હોય છે. પીડોફિલિયાની પાછળની માનસિકતા એવી છે કે જ્યારે જે કોઈ બી વ્યક્તિને પીડોફિલિયા હોય એ પોતે જ અંદરથી પોતાની નબળાઈઓથી અથવા પોતાની સેક્સ્યુઅલ એડજસ્ટમેન્ટથી પીડાતો હોય છે, જે તે બીજા પોતાના કરતા સબમિસિવ એટલે કે નબળા લોકો પર આ બધી જ જે ઈચ્છાઓ છે વ્યક્ત કરતો હોય છે. અને એ વખતે એ પોતે પોતાની ઈચ્છામાં એટલો બધો લીન હોય છે કે ત્યારે એનું સોશિયલ જજમેન્ટ છે આ ખૂબ ખેડવાઈ જાય છે. એટલે આ રીતની આખી માનસિકતા છે એ પીડોફિલિયાની પાછળની વાત આખી આવે છે. પેલી છોકરીને ખાસ લેડીઝ બનાવી અને પછી લેડીઝ બનાવીને એમને એમનું એવું એવું ડ્રીમ ફેન્ટસી કરી કે ભાઈ આ લેડીઝ છે, આ મારી ફેન્ટસી છે ને હવે હું એની પર સેક્સ્યુઅલ એબ્યુઝ કરું. એટલે યુ નો આટલા વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આ તો હજી વધારે ખરાબ કહેવાય કે તમે એક તો તમારી સંસ્થામાં જેમાં લેડીઝ નું અલગ દરજ્જો છે તમે આવી રીતે કરો છો, પછી પેલીને બેન બનાવો છો અને સેક્સ્યુઅલ એબ્યુઝ કરો છો. એટલે ધીસ હેઝ ટુ બી ટેકન વેરી સ્ટ્રીક્ટલી. આઈ વોઝ વેરી સરપ્રાઈઝ જયારે મેં એમના જે હોદ્દેદારોના ગુરુકુલના મતલબ રુઝાન તમે એમ કહેવા માંગો છો કે સ્પ્રિંગ જેટલી દબાવો એટલી જોરથી ઉછળશે. સાયકિયાટ્રીની ભાષામાં આપણે કહીએ છીએ કે ચાઇલ્ડહુડ સ્ટ્રેસીસ, કે જયારે જયારે પોતે વ્યક્તિ બાળપણમાં હોય અને પોતે ટીનેજમાં આવે અને પોતે આવી બધી જે સેક્સ્યુઅલ વાતો જે છે ડિસ્કસ ન કરી હોય અથવા સેક્સ્યુઅલી પોતે ક્યાં અવેર ન થયા હોય તો એ વ્યક્તિ જયારે મોટા થાય છે ત્યારે એના મનની અંદર આવી સેક્સ્યુઅલ ફેન્ટસી દબાયેલી હોય છે જે કદાચ આવી રીતે બહાર આવતી હોય છે. અને જયારે પોતે ઓથોરિટીમાં હોય કે ભાઈ હા મારી અંદર આટલા બધા લોકો છે ને હું જેમ કહીશ એમ જ થશે તો ત્યારે ઓથોરિટીનો ઉપયોગ પણ આવી રીતે ઇનડાયરેક્ટલી કરતા હોય છે. જ્યોતિના હજુ તમારી પાસે પણ આ માંગીશ કે જે પ્રકારે હવે સવાલો ઉઠી રહ્યા છે, આ પ્રકારની જે ઘટનાઓ બનતી રહી છે તેની ઉપર સવાલ ઉઠી રહ્યા છે, તો આ પ્રકારની ઘટનાઓ કોઈ એક પર્ટિક્યુલર સમાજ કે કોઈ એક ધર્મ ઉપર કોઈ કલંક નથી લગાડતો, તમે શું કહેવા માંગો છો? કલંકિત કરી રહ્યું છે આ સમાજ અને એક કોઈ પર્ટિક્યુલર ધર્મને? એટલે કોઈ એક પર્ટિક્યુલર ધર્મની વાત કરીએ એના કરતા જ્યોતિનાથજી જવાબ આપી રહ્યા છે. જી જ્યોતિનાથ, બનાવ દરેકે દરેક જગ્યાએ તમે જાઓ તો ક્યાંક ને ક્યાંક કોક ધર્મ સાથે જોડાયેલો છે. રુઝાનબેન એવું કીધું કે હું કોક સંસ્થા સાથે જોડાયેલો એ આવી. હું રુઝાનબેન ને પણ જણાવો કે હું આવી કોઈ સંસ્થા સાથે જોડાયેલો નથી અને આવી સંસ્થાઓથી હું વિરુદ્ધ છું. કારણ કે ધંધાને ધર્મની આડે જયારે ધંધાનો વિકાસ કરવામાં આવે છે ત્યારે તેના નીતિ નિયમોનો દુરુપયોગ કરવામાં આવે છે. અને રુઝાનબેન ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન આઈ એમ ઓલ્સો ધ સ્ટુડન્ટ ઓફ ધ સાયકોલોજી, આઈ હેવ ડન ધ બીએ વિથ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી. એઝ પર ધેટ બેઝ આઈ સે ધેટ વોટ અ ટાઈપ ઓફ માઇન્ડ વી આર ડેવલપિંગ ઇન ધેટ બેઝ અને કેવી રીતની ઉપયોગ તે લોકો કરી રહ્યા છો તે હું સારી રીતે જાણું છું. અને આ મનોચિકિત્સાની કરતા બી વધારે મહત્વ છે આ લોકોને, સંચાલકોને, એમના હોદ્દેદારોને, ગાદીપતિઓને, દરેકે દરેકને કડકમાં કડક સજા થવી જોઈએ. થોડા દિવસ પહેલા અમદાવાદમાં પીપી સ્વામીના દીકરાનો પણ આવો જ કિસ્સો આવ્યો, કોઈ કારણોસર દબાવી દેવામાં આવ્યો. કેમ આપણે ક્યાંક બોલતા નથી? આપણે જાગવાની જરૂર છે. જ્યોતિકભાઈ તમારી પાસે આ માંગીશ કે આપણે વાત કરી કે જે આરોપી છે જેણે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે તેની મનોસ્થિતિની, પણ જો આ જ સમયે તે 15 વર્ષના બાળકની મનોસ્થિતિની વાત કરીએ તો તેના દિમાગમાં હાલ શું ચાલી રહ્યું હોય શકે, તેની મનોસ્થિતિ કેવી હોય શકે? એટલે એની તો આખું બાળ માણસ આખું તહેસ નહેસ થઈ જાય કે ક્યારે પોતે એવી કલ્પના ન કરી હોય એવી બધી વાતો એની સાથે થાય કે એ જે પોતાના ગુરુ સમજતા હોય એવા વ્યક્તિ કે જે રોલ મોડલ સમજતા હોય કે હું મોટો થઈને મારા ગુરુ જેવા હું આઈડિયલ્સ રાખીશ, મારા ગુરુ જેવો બનીશ, મારા ટીચર જેવા જેવી રીતે વાત કરે, જેવી રીતે મને ભણાવે છે એવી રીતે હું ઘણા બધા લોકોને હેલ્પફુલ થઈશ, અને જ્યારે એવી જ વ્યક્તિ એના પર આવી આવી એક્ટિવિટી કરતું હોય ત્યારે એનું આખું બાળ માણસ તહસ નહસ થઈ જતું હોય છે. એવા પણ કિસ્સાઓ જોવા મળે છે કે જે બાળકો સાથે નાનપણમાં આવા કોઈ સેક્સ્યુઅલ અસોલ્ટ થયેલા હોય તો એ લોકો મોટી ઉંમરે ડિપ્રેશન અથવા એવા કોઈ સાયકેટ્રિક બીમારીના ભોગ બનતા હોય છે. એના સિવાય એ લોકો પોતે પણ પોતાની રિલેશનશિપ લાઈફમાં પોતે ઇન્ટિમસી નથી ડેવલપ કરી શકતા હોતા, પોતે લાગણીઓનું શેરિંગ નથી કરી શકતા હોતા, અને એના જે મૂળિયા જોઈએ તો બાળપણમાં આવા થયેલા સેક્સ્યુઅલ અબ્યુઝની વાત આવે કરન્ટલી. એટલે અત્યારે એ બાળકના મનમાં ખરેખર બહુ જ
એન્ઝાયટી એટલે કે ચિંતાની વાત ચાલતી હશે ને એનું એકદમ ભયથી આખું મન પીડાઈ રહ્યું હશે કે ખરેખર હું શાળામાં જઉં કેમ, ખરેખર હું શાળામાં જઈશ કે બીજી કોઈ શાળામાં જઈશ તો ત્યાં આવી કોઈ વ્યક્તિ મળશે તો હું શું કરીશ. અને એ ગભરાટને કારણે કદાચ એને ભણવા પર બી અસર આવતી હોય, એનું કોન્સન્ટ્રેશન અથવા એના જીવનના બધા જ ધ્યેયો છે આગા પાછા થઈ જતા હશે. મારે આની પહેલાનો ક્વેશ્ચન નો આન્સર આપવો છે કે જે તમે ધીસ ઇઝ નોટ રિલીજન બેસ્ડ, મારે આમ કેવું છે કે એવું નથી આપણે બધા રિલીજનમાં જોઈએ છે, એવું નથી કે ખાલી આપણે સ્વામિનારાયણ સેક્ટમાં જોયું, કલ્ટમાં જોયું, બીજા બધા કલ્ટ હોય, બધા રિલીજન હોય, સેક્ટ હોય, બધામાં જોઈ રહ્યા છે કે એ લોકોનો પાવરનો દુરુપયોગ કરે છે. એક પોઈન્ટ એ હતો. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મારે કેવું છે ખાસ કે આ એવું નથી કે આ વન ઓફ માણસ એટલે આને કર્યું છે, ભાગી ગયો, પતી ગઈ, બીજા બધા પેલા શું કહેવાય પ્યોર છે, પાયા છે, એવું નથી. અગર આ માણસે કર્યું છે ધેટ મીન્સ એને ક્યાંકથી કોઈકે કરતા જોયું છે ને, અને એને જ્યારે એ જોયું છે ત્યારે એ જે બીજા માણસે આ કરતો હતો એને આ માણસે શીખવાડ્યું કે આ તો બધું ચાલ્યા કરે ને, કોઈ બોલશે નહીં ને, આ તો બધું દબાઈ જશે ને, આપણે આપણા સેલ્ફને એન્ટરટેનમેન્ટ કરવાના છે, એન્જોય કરવાના છે, જે બી છે. એટલે હવે આ ભાઈએ ચાલુ કર્યું. હવે થયું છે શું એ બી કહી દઉં તમને, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સાહેબ બી મારી જોડે અગ્રી કરશે કે જ્યારે આ આવું ચાલે છે ત્યારે આજે જે હવે મારી જે છોકરા પર થયું છે, નાના બાબા પર, એમાં બે રીત છે કે આ સારું છે આપણે બહાર આવ્યા છે બધાની જોડે છીએ ને, આપણે એની જોડે દીકરા જોડે ઉભા છીએ ને, આપણે એને ન્યાય અપાવશું. પણ પહેલા શું થતું હતું કે આવી રીતે ન્યાય નહોતા મળતા, પેલો બોલી જ નહોતો શકતો, બોલતો તો નહીં, એટલે મનમાં ને મનમાં ઘૂંટાઈ ઘૂંટાઈ મે બી ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન જે બી બધું આવે, પણ સાથે સાથે જયારે એને પાવર મળે ત્યારે એ બી એ પાવર કે કોઈકે મારી પર કર્યું હું કોઈના પર કરું, એટલે યુ નો એટલે આખી એક નેગેટિવ સાયકલ ચાલુ થઈ રહી છે, એટલે ચાલી જ રહી છે, એને આપણે બ્રેક કરવાની બહુ જરૂર છે. એટલે જે રુઝાનબેનની વાત કરી એમાં એ નેગેટિવ સાયકલ ની પાછળની વાત એવી છે કે ખરેખર એવું હોય કે જે વ્યક્તિને પોતે બાળપણમાં આવી રીતે કોઈ સેક્સ્યુઅલ અબ્યુઝ થયા હોય એ ખરેખર રિવેન્જ લેવા માટે અથવા બદલો લેવા માટે ભવિષ્યમાં કે ફ્યુચરમાં કે એવું પોતે જયારે ઓથોરિટી બને ત્યારે એવું એ પ્રયત્ન કરતા હોય છે, એવું પણ જોવા મળ્યું છે ને. એને કારણે કે આખી ક્રિમિનલ ટેન્ડન્સી ડેવલપ થતી હોય છે, જે ખરેખર ખાસા વર્ષો પહેલા જ આપણે ટ્રીટ કરવાની જરૂર હતી, ખાસા વર્ષો પહેલા જ આપણે એની માનસિક સહાય કરવાની જરૂર હતી. જરૂરથી જ્યોતિનાજી હું તમારી પાસે આ માંગીશ કે જે પ્રકારે રુઝાને કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું જે હોય છે ધર્મસ્થાન ત્યાં મહિલાઓ નથી હોતી અને તેથી જ આ પ્રકારનું એક સ્વામીની અંદર તેની એક ઈચ્છા જાગી અને તે આ પ્રકારનું તેને કૃત્ય કર્યું, એક બાળકને મહિલાના કપડાં પહેરાવ્યા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. તમે શું માનો છો આ પ્રકારના ગુના પાછળનું કારણ શું હોઈ શકે તમારા મતે? ઘણા બધા હોઈ શકે. રુઝાનબેન એક બહુ સરસ વાત કરી કે દરેક સંપ્રદાયની અંદર અને દરેક જ્ઞાતિમાં આ બનાવ બને છે. ગુરુકુળ, અનાથ આશ્રમો હું સતત મુલાકાતો લઉં છું અને મેં ઘણી વખત એવું જોયું છે કે 20-25% વિદ્યાર્થીઓ ત્યાં રહેતા આ બાબતના પીડિત છે. જેવી રીતે ડોક્ટર જ્યોતિકે કીધું કે 5-10% છે, પણ 5% તો સમગ્ર સમાજના છે, પણ આમના આશ્રમોની અંદર તો 20-25% રેશિયો છે જે લોકો કોઈક કારણસર સમાજમાં દબાણથી કે સમાજના આ લોકોના સાધુ સંતોના પોતાના દબાણોના લીધે એ લોકો ક્યાંય બોલતા નથી ને આવા કેસો બહાર ઉજાગર થઈ રહ્યા આવે તે ખૂબ જરૂરી છે. આ એક સંપ્રદાય છે કે જેમાં સ્ત્રીને જોવી બી પાપ છે, એવું કીધું છે કે કદાચ સ્ત્રીને જોતા વિકૃતિ આવી જાય, પણ અહીંયા તો વિકૃતિથી ભરપૂર છે એવા દ્રશ્યો દેખાય છે. હવે આને શું કરવું? જી જી જરૂરથી આ જ મામલે ચર્ચા આપણે આગળ પણ યથાવત રાખીશું અને કાયદાકીય રીતે આ પ્રકારના મામલામાં શું ગુના હોય છે તેની પર શું સજા થઈ શકે છે તે વિશે પણ માહિતી મેળવીશું. પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવા.